हरि ओम विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 विषय गुजराती 1 मा पाठ 13 सागर कथा नो प्रवास आ पाठना प्रश्नोत्तर ने समझूती आपने મેળવતા હતા। છેલ્લે આપણે આ પાઠ નો પ્રશ્નોત્તર લખ્યો હતો કે છેલ્લે કયા સ્થળ નો પ્રવાસ યોજાઈ ગયો હતો, તો છેલ્લે આબુ અંબાજી નો પ્રવાસ યોજાઈ ગયો હતો। ચાલો બીજો પ્રશ્ન લખો। મીઠાઈના પડીકા માની લખો આગળનો બીજો પ્રશ્ન। મીઠાઈના પડીકા માની જે ઘરે બેઠેલા વિદ્યાર્થી મિત્રો છે એ પણ લખશે મારી સાથે। મીઠાઈના પડીકા માની સુખડી કેવી હતી મીઠાઈના પડીકા માની સુખડી કેવી હતી મીઠાઈના પડીકા માની સુખડી મોહનધાર જેવી પોચી હતી। સરસ, લખો જવાબ લખો। મીઠાઈના પડીકા માની સુખડી મોહનથાળ જેવી પોચી હતી। આગળનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન। ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું પ્રશ્નાર્થ ચિહ્ન। ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું ખાલી આંગળી ઊંચી નહીં કરવાની બેન। સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ, બરોબર? જોઈને તો બધા જ બોલે, બરોબર? ના આવડતું હોય તો આંગળી ઊંચી નહીં જ કરવાની। ચાલો લખો। ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે આ ગીત ગાયેલું છે કે સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ આગળનો પ્રશ્ન। સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને કયા કયા સ્થળોના નામ લખ્યા। જવાબ લખો। કોટેશ્વર, માંડવી, નારાયણ સરોવર, દ્વારકા, અલ્પવિરામ કરો, બેટ દ્વારકા, માધવપુર, પોરબંદર, જેવા સ્થળોના
નામ લખ્યા. આગળનો પ્રશ્ન, માધવપુરના સમુદ્ર કિનારે કઈ ત્રણ નદીઓ મળે છે? જવાબ લખો, માધવપુરના સમુદ્ર કિનારે ભાદર, અલ્પવિરામ કરો, ઓજત અને મધવંતી નદીઓ મળે છે. ભાદર, ઓજત અને મધવંતી નદીઓ મળે છે. આગળ ઝૂલેલાલ, આગળનો પ્રશ્ન છઠ્ઠો, ઝૂલેલાલ કોનો અવતાર મનાય છે? ઘરે બેઠેલા વિદ્યાર્થીઓ પણ લખે. આગળ ઝૂલેલાલ, જવાબ લખો, ઝૂલેલાલ વરુણ દેવનો અવતાર મનાય છે. વરુણ દેવનો અવતાર મનાય છે. આગળનો પ્રશ્ન સાતમો, સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? આગળ જવાબ લખો, સાહેબની રજા લઈને સિંધુ એ ગીત ગાય છે કે? પછી ઇન્વર્ટેડ કોમામાં લખજો, ઓ લાલ મેરી પત રખિયો, ઓ લાલ મેરી પત રખિયો બડા ઝૂલે લાલણ રે, બડા ઝૂલે લાલણ રે. આગળનો પ્રશ્ન, વહાણ તોડવાના નુની જગ્યાએ ના લખો, વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. શું નામ? વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્ર નામ મણાર અલંગ છે. સરસ, મણાર અને અલંગ. વહાણ તોડવાના, જવાબ લખો, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર અને અલંગ છે. મણાર અને અલંગ છે. ચલો પોઈન્ટ આપજો. આગળનો પોઈન્ટ આપો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ચલો પ્રશ્ન એક લખો. સોમનાથના પ્રભાસ ક્ષેત્રને કઈ વિશેષતા છે? સોમનાથના પ્રભાસ ક્ષેત્રની કઈ વિશેષતા છે? જવાબ લખો. સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. બીજો પ્રશ્ન લખો. દાંડી શા માટે પ્રખ્યાત છે? દાંડી શા માટે પ્રખ્યાત છે? જવાબ લખો. અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. તેથી દાંડી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. આગળનો પ્રશ્ન ત્રીજો. ગુજરાતીઓ દરિયાખેડું શા માટે કહેવાય છે? જવાબ લખો. ગુજરાતનો દરિયાનો દરેક દરિયાની અલગ વિશેષતા છે. આગળ. ગુજરાતીઓ દરિયાને ઓળખે છે. પૂજે છે
અને તેના ગીત પણ ગાય છે. તેથી ગુજરાતીઓ દરિયાખેડુ કહેવામાં આવે છે. તેથી ગુજરાતીઓ દરિયાખેડુ કહેવામાં આવે છે. આગળનો પોઈન્ટ્સ લખો. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. ઇન્વર્ટેડ કોમામાં વાક્ય લખવાનું હંમેશા જ્યારે વાક્ય કોણ બોલે. બરોબર? એ ચાલો લખો. એક, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? સરસ. આ વાક્ય રેવતી બોલે છે અને વરુણને કહે છે. આગળ બીજું વાક્ય. લોથલ અને તિથલને કસો સંબંધ ખરો? પ્રશ્નાર્થિન કરજો. લોથલ અને તિથલને કસો સંબંધ ખરો? આ વાક્ય કોણ બોલે છે બોલો? કોને આવડે છે? ચાલો લખો. આ વાક્ય રેવતી બોલે છે શિક્ષકને કહે છે, સોમનાથને કહે છે જેને લખો તે. ત્રીજું વાક્ય લખો. ઓ લાલ મેરી પત રખિયો બલા. ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ. ઓ લાલ મેરી પત રખિયો ઝૂલે લાલણ. કોણ બોલે છે? આ વાક્ય બધા જ બોલે છે. બરોબર? છેલ્લે સિંધુ બોલે છે અને બધાને કહે છે. બરોબર? બધાને કહે છે. ચાલો લખો. સમાનાર્થી શબ્દો. આગળનો પોઈન્ટ આપો. સમાનાર્થી શબ્દ લખો. નીચે આપેલા સમાનાર્થી શબ્દ લખો. ચાલો લખો. પહેલો સમાનાર્થી શબ્દ લખો. નજર
નજર તો દ્રષ્ટિ ધ્યાન પર્વત તો પહાડ ગિરી ડુંગર પર્વત તો પહાડ ડુંગર ત્રીજું સ્થળ સ્થળ કોને આવડે છે સ્થળ તો જગ્યા પછી બીજો કયો શબ્દ થશે જગ્યા પછી સ્થાન લખો સ્થાન કુદરત ચોથું લખો કુદરત નિસર્ગ લખો નિસર્ગ પ્રકૃતિ હવે લખો આગળનો પોઈન્ટ વિરુદ્ધાર્થી શબ્દો લખો લખો પહેલું વાક્ય અમી પહેલું શબ્દ લખો અમી તો લખો ઝેર બીજો લખો જન્મ તો મૃત્યુ ત્રીજો લખો માન તો સરસ અપમાન ચોથો લખો ઉદાર તો લખો કંજૂસ પાંચમો શબ્દ લખો શાપ શાપ તો લખો આશીર્વાદ લખો છઠ્ઠો શરૂઆત શરૂઆત તો અંત આગળ લખો સૂર્યોદય સૂર્યોદય તો સૂર્યાસ્ત આગળ લખો વિશાળ તો સાંકડું લખી લો વિદ્યાર્થી મિત્રો વિશાળ તો સાંકડું ચાલો આગળ પોઈન્ટ આપો નીચે આપેલા શબ્દ સમૂહ માટે આગળનો પોઈન્ટ આપો નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો ચાલો આપો નંબર એક કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ તો શું થશે સરસ પ્રતિનિધિ બધી રસવઈ આવશે હો પ્રતિનિધિ આગળ ચાલો બીજું લખો
પ્રભુનો કે મહાપુરુષનો પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો સરસ લખો અવતાર ત્રીજો શબ્દ સમૂહ લખો વહાણો દ્વારા પરદેશનો વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો શું કહેવાય ખોટું દરિયા ખેડું વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો એટલે વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો એટલે વહાણવટુ થાય સોરી અને આગળ વહાણવટુ લખો વહાણવટુ ચોથું દરિયાઓની વહાણવટુ વહાણ દ્વારા જે પણ વેપાર થાય એને વહાણવટુ કહેવાય આગળ દરિયાઓની મુસાફરી કરનાર હવે આવે દરિયા ખેડૂ લખો દરિયાઓની મુસાફરી કરનાર હવે શું આવશે એનો શબ્દ સમૂહ દરિયા ખેડૂ ચાલો પાંચમું લખો સત્યના પાલનનો લખો સત્યના પાલનનો આગ્રહ સવિનય કાનૂન ભંગની લડત સવિનય કાનૂન ભંગની લડત સત્યાગ્રહ લખી દો કાનૂન ભંગની લડત સત્યના પાલનનો આગ્રહ સવિનય કાનૂન ભંગની લડત એને કહેવાય સત્યાગ્રહ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠમાં આવતા પ્રશ્નોત્તરની સમજૂતી મળી ગઈ અહીંયા આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ